ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય ગુજરાતીમાં આજે આપણે પાઠ નંબર કયાનો અભ્યાસ કરીશું? યાદ કરી લો, અત્યાર સુધી આપણે પાઠ નંબર 1 થી લઈને 4 સુધીનો અભ્યાસ કરી ગયા છીએ. આજે આપણે પાઠ નંબર 5નો અભ્યાસ કરીશું, જેનું નામ છે, બરાબર, નામ સાંભળજો બરાબર રીતે. જુઓ, હવે આ શેનું ચિત્ર છે? કાચબાનું, બરાબર ને? અને આ શેનું ચિત્ર છે? તમને બધાને ખબર જ છે, આ છે રાતના આકાશમાં જે ઉગે છે ચાંદો, એનું ચિત્ર છે, બરાબર. હવે તમને થતું હશે કે મિસ તમને આજે આ કાચબા અને ચાંદાનું ચિત્ર શા માટે બતાવે છે? તો આપણા જે પાઠ નંબર 5 છે એનું નામ છે કોરો કાચબો અને ભીનો ચાંદો, બરાબર છે. પાઠ નંબર 5નું નામ છે કોરો કાચબો અને ભીનો ચાંદો, બરાબર. સરસ મજાનો પાઠ છે. આ પાઠમાં આજે આપણે ભાગ 1નો અભ્યાસ કરીશું, બરાબર. તમે સૌ તમારું પુસ્તક કાઢી લેજો અને ભાગ 1નો અભ્યાસ કરવા માટે તૈયાર થઈ જજો, બરાબર. ચલો, તો પાઠ 5માં ભાગ 1ની અંદર સૌથી પહેલાં તો આપણે સરસ મજાનું એક ગીત ગાઈશું. તો ચાલો ગાઈએ ગીતડું. તો આપણે સરસ મજાનું ગીત ગાઈશું, બરાબર છે. ગીતનું નામ છે, ગીતનું તો અહીંયા કંઈ નામ જ નથી, તો ગીત ગાવાનું શરૂ કરીશું. તો જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે ગીત આપ્યું છે અને એની આજુબાજુમાં પ્રાણીઓના ચિત્રો આપેલા છે, બરાબર. તો ચાલો આપણે ગીત ગાવાનું શરૂ કરીએ. તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં 64માં પાના નંબર પાઠ નંબર 5માં નંબર 1 પ્રવૃત્તિ ઉપર આ ગીત આપેલું છે, બરાબર. ચલો, તમે પણ મારી સાથે આ ગીત ગાજો. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, ઊંચા જાડા હાથી ભાઈ સુંઢ હલાવતા હાલ્યા જાય, ઊંચા જાડા હાથી ભાઈ સુંઢ હલાવતા હાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. છે ને, સરસ મજાનું ગીત અહીંયા તમને આપેલું છે, બરાબર છે. તો ગીતમાં આપણે જોયું કયા કયા પ્રાણીઓની વાત કરી, પહેલાં તો ઘોડો, પછી બિલાડી, પછી હાથીભાઈ, પછી લુચ્ચા શિયાળભાઈની વાત કરી, ત્યારબાદ સસલાની વાત કરી અને છેલ્લે કાચબાભાઈની વાત કરી, બરાબર ને? તો ચલો આપણે આ ગીતનો ભાવાર્થ સમજી લઈશું. તો તબડક 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 કરતો ઘોડો, તબડક તબડક કરતો મારો ઘોડો દોડ્યો જાય, બરાબર છે. શું કીધું છે અહીંયા આગળ જુઓ, તબડક તબડક કરતો કરતો ઘોડો મારો દોડ્યો જાય, એટલે ઘોડો જે છે એ કેવી રીતના દોડે છે? તબડક તબડક કરતો દોડે છે.
એક અવાજે બિલ્લી ભાગે ભલે વાઘની માસી થાય. હવે બિલાડીને આપણે વાઘની માસી કહીએ છીએ, કેમ કે વાઘના શરીર પર જેવી રીતના ચટ્ટાપટ્ટા હોય એવી જ રીતના બિલાડીના શરીર પર પણ ચટ્ટાપટ્ટા હોય છે, એટલે એને શું કહેવાય છે, વાઘની માસી. તો પણ વાઘ જે છે એ કોઈનાથી ડરે નહીં. ભલે બિલાડી જે છે એ વાઘની માસી થાય, પણ એને એક અવાજ નાખો એટલે ભાગી જાય. ઊંચા જાડા હાથીભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. જે હાથીભાઈ છે એ જાડા જાડા છે, જોયું છે એમનું શરીર, એ કેવી રીતના જાય છે, પોતાની સૂંઢ હલાવતા હાલ્યા જાય છે. લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. આજે શિયાળ જે છે કહેવાય છે ને કે ખૂબ લુચ્ચું પ્રાણી છે. આપણે લુચ્ચા શિયાળની વાર્તા પણ સાંભળી હશે, બરાબર? તો આ શિયાળ એ લુચ્ચું પ્રાણી કહેવાય. તો કહે છે કે લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરીને ચાલ્યા જાય છે. સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય. હવે સસલું જે છે તમને ખબર છે કેવું સરસ મજાનું કૂદકા મારતું હોય છે, છલાંગ મારતું હોય છે, અને અહીંયાથી ત્યાં ઝડપથી પહોંચી જાય. તો કૂદતા કૂદતા એ હાંફી જાય છે, થાકી જાય છે, બરાબર? કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. કાચબાભાઈ શું કરે, ધીમે ધીમે ચાલે, બરાબર ને? એ એકદમ ધીમે ધીમે ચાલતા હોય, પરંતુ તો પણ ધીમે 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 ચાલતા ચાલતા એ આગળ હાલ્યા જાય છે, બરાબર? સરસ મજાનું ગીત છે ને. તો હવે આપણે આ સરસ મજાના ગીત પછી આગળ શેનો અભ્યાસ કરીશું જાણવું છે ને તમારે. તમે આ ગીત ઘરે ગાજો, બરાબર, અને તમારા પરિવારના સભ્યોને ગાઈને સંભળાવજો, બરાબર છે? ચલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ પ્રવૃત્તિ નંબર 2, જે પાના નંબર 64 ઉપર જ આપેલી છે. એ પ્રવૃત્તિમાં એક સરસ મજાની વાત કહી છે, જેનું નામ છે બે રંગ બન્યું રંગીન. એક છોકરાની વાત કરી છે, આરવ નામનો એક છોકરો છે. એ ચિત્ર બનાવે છે અને એ ચિત્રમાં રંગ ભરે છે, અને એ પ્રમાણે આ વાર્તા તૈયાર થાય છે, બરાબર? તો ચાલો આપણે અભ્યાસ કરીએ. જો ચોમાસું પૂરું થવા આવેલું, શું હતું? ચોમાસાની સિઝન હતી, એટલે કે ઋતુ હતી. તો ચોમાસું જે છે એ પૂરું થવા આવેલું હતું. આરવ નામનો એક છોકરો છે, એના ઘરની આસપાસ કેટલા પતંગિયા ઉડાઉડ કરતા હતા, બરાબર? એના ઘરની આસપાસ જેટલા પતંગિયા ઉડતા હતા એને જોતો હતો. એમાંથી અચાનક એનું ધ્યાન ગયું તો એક પતંગિયું જે હતું એ સાવ જ રંગ વગરનું હતું. કેવું હતું? એનો કોઈ રંગ જ ન હતો. અચાનક આરવનું ધ્યાન તેના પર ગયું, તો આરવે શું કર્યું હશે, બરાબર? જેવું એના પર એનું ધ્યાન ગયું એ રંગ વગરના પતંગિયા ઉપર, એને શું કર્યું, તેને નજીકથી જોવા તે પાસે ગયો, એ પતંગિયાની પાસે ગયો એને નજીકથી જોવા માટે. બંનેની દોસ્તી થઈ ગઈ, વાત વાતમાં બંનેની મિત્રતા બંધાઈ ગઈ. આરવે તેના મિત્રનું નામ આપ્યું, બરાબર? એ મિત્રનું નામ આપ્યું, શું નામ આપ્યું? બેરંગ. પતંગિયાનું તો નામ ન હોય, પરંતુ આરવે એને મિત્ર બનાવ્યું એટલે એણે એનું નામ આપી દીધું બેરંગ, કારણ કે એ રંગ વગરનું હતું. એટલે આરવ કહે છે, બેરંગ હું તારું ચિત્ર બનાવું. આરવ પતંગિયાને કહે છે, એના મિત્રને, મિત્રનું નામ શું રાખ્યું છે, બેરંગ. તો બેરંગને કહે છે કે બેરંગ હું તારું ચિત્ર બનાવું. તો બેરંગ કહે છે, કેમ નહીં, ચોક્કસ આરવ તું બનાવ. તો આરવ શું કરે છે, ફટાફટથી કાગળ પેન્સિલ અને મીણિયા કલર લઈને બેસી જાય છે, બરાબર? અને પછી શું કરવા લાગે છે, તેણે શું કર્યું, તેણે તદ્દન એટલે કે એકદમ બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. જુઓ આરો અહીંયા ડ્રોઈંગ બુકની અંદર ચિત્ર દોરવા બેસી ગયો છે, બરાબર ને? તો એણે એકદમ તદ્દન એટલે કે આબેહૂબ એના જેવું જ એટલે કે બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ખૂબ જ ગમ્યું, એ હસ્યું. આરવને તો મજા પડી ગઈ. તેણે પૂછ્યું, તેણે એટલે કોણે,
આરવે પૂછ્યું, બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું? તો બેરંગ કહે છે, હા હા કેમ નહીં. આરવે પૂછ્યું બેરંગને કે હું તારા ચિત્રમાં રંગ પૂરું? તો બેરંગે કહ્યું, હા ચોક્કસ કેમ નહીં. એટલે આરવે બે રંગના ચિત્રમાં રંગ પૂરવાનું શરૂ કર્યું. હવે બેરંગ જે છે એ રંગ વગરનું પતંગિયું હતું, એના ચિત્રમાં આરવે રંગ પૂરવાનું શરૂ કરી દીધું. બરાબર. પછી આગળ શું થયું એ જોઈશું આપણે. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર શું થતું જાય, આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર પણ સાચુકલો રંગ ચડતો જાય. હવે બેરંગ નામનું પતંગિયું જે છે એ તો રંગ વગરનું હતું, પણ આરવ જે છે એ પોતાના બેરંગના ચિત્રની અંદર રંગ પૂરતો જાય એટલે સાચે હકીકતમાં કોના ઉપર રંગ ચડતો જાય, બેરંગ ઉપર રંગ ચડતો જાય. બેરંગ તો ખુશખુશ થઈ ગયું, એના શરીર પર રંગ ચડવા લાગ્યો એટલે એને ખૂબ જ મજા પડી ગઈ. તે કહે છે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. આરવને કોણ કહે છે, બેરંગ, કે મારી આ જે કિનારી છે પાંખની એની કિનારી ઉપર જાંબુડી રંગ કરી દે અને વચ્ચેનું જે ખાનું છે એમાં પીળો રંગ ભરી દે ને. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. થોડી જ વારમાં આરવે એના ચિત્રમાં રંગ ભરવાનું શરૂ કર્યું અને એની સાથે સાથે બેરંગના શરીર પર પણ સરસ મજાનો રંગ ચડવા લાગ્યો. અને થોડીક જ વારમાં, થોડી જ ક્ષણમાં બેરંગ જે છે એ એકદમ રંગીન બની ગયું. રંગીન એટલે શું થયું, બેરંગ જે છે એ કલર વગરનું હતું તો કલરવાળું બની ગયું છે ને. સરસ મજાની નાની નાની વાર્તા તમને સાંભળવાની મજા આવી ને. તો આ વાર્તા તમે તમારા ઘરના સભ્યોને સંભળાવજો. બરાબર છે. ચલો તો આજે આપણે પાઠ નંબર 5 કોરો કાચબો ભીનો ચાંદો એની અંદર ભાગ 1નો અભ્યાસ કર્યો. તમારે ઘરકામની અંદર આજે પ્રવૃત્તિ 1માં આપણે જે ગીત ગાયું એ ગીત તમારે તમારી રફ નોટમાં સુંદર અક્ષરોમાં લખવાનું છે. આવતા ભાગમાં ફરીથી મળીશું. આવજો. ધન્યવાદ.